તમને ભારે હશે એ વસ્તુ તો જોઈ હશે તમે ઉચકો એટલે તમને ખબર પડી જતી છે તમે તમારો સ્કૂલ બેગ ઉચકો તો તમને વજન લાગે એટલે તમે મમ્મીને કહો સ્કૂલ બેગ તો ભારે છે પછી તમારો લંચ બોક્સ હાથમાં ડબ્બો તમે ઉચકો તો એ કેટલો હલકો હોય એટલે એ તમને ખબર પડી જાય કે આપો હલકી વસ્તુ છે એવી જ રીતના પાણીની ભરેલી ડોલ હોય એ તમે ઉચકો તો કેટલી ભારે અને વજનદાર લાગે પછી નાનો ટમ્બલર છે એ ઉચકો તો એ વજનદાર લાગતું નથી તો આજે આપણે અત્યારે ભારે અને હલકું એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ જો અહીંયા આ સોર્ટ આપેલો છે બરાબર અને આ છે તાળ તો સોર્ટ વચ્ચે વધારે વજનદાર હોય કે તાળું છે વધારે વજનદાર હોય સોર્ટ છે એ તો કાપડમાંથી બને તો કાપડ તો સાવ હલકું હોય અને તાળું છે એ તો લોખંડનો હોય બરાબર ને હે તો તાળું છે એ વધારે વજનવાળી વસ્તુ હોય જે ઘરે જઈને તમે પ્રયત્ન કરજો સોર્ટનો ઉપયોગજો અને પછી તાળાનો ઉપયોગજો બરાબર લોખંડનું તાળું હોય એને એક હાથે આ હાથે ઉપયોગવાનું એટલે કે જમણા હાથે અને શોર્ટ છે એને ડાબા હાથે ઉપયોગજો તો ડાબા હાથમાં તમને વજન ઓછું લાગશે અને તાળું છે લોખંડનું જમણા હાથે ઉપયોગેલું છે એટલે એમાં વજન વધારે લાગે છે એટલે આપણે હલકી વસ્તુ ઉપર રાઈટ કરવાની છે એટલે આપણે અહીંયા તાળા ઉપર જ કરવાની જો અહીંયા આપણને સૂચના હલકી વસ્તુ હોય એના ઉપર રાઈટ કરવાની છે તો તાળું છે એ વજન વાળું છે અને શોર્ટ છે એ હલકો છે બરાબર તો આપણે અહીંયા શોર્ટ છે હલકો છે એટલે કે વજન એનો ઓછો છે ઓછો વજન વાળી વસ્તુ ને હલકી વસ્તુ કહેવાય એટલે આપણે અહીંયા રાઈટ કરવાનું છે બરાબર ત્યાર પછી જો અહીંયા બે કેસમાં સિલિન્ડર આપેલા છે સિલિન્ડર એટલે કે કેસના બાટલાઓ બે બાટલા આપેલા છે જો એમાં પણ આપણે કયો બાટલો હલકો હોય વજનમાં ઓછો હોય આ તો મોટો બધો છે મોટો બધો બાટલો કોઈ ગેસ વજનમાં હલકો હોય ના બરાબર ગેસનો નાનો બાટલો છે એ વજનમાં હલકો હોય એટલે કે આ બાટલો છે એ વજનમાં હલકો છે એટલે આપણે અહીંયા રાઈટ કરીશું નાનો છે પ્લેનો વજન ઓછો હોય ઓછું હોવું એટલે કે હલકું હોવું ત્યાર પછી જો અહીંયા ભારે હોય તેની ઉપર આપણે રાઈટ કરવાનું છે બરાબર ને આ પતંગ છે અને આ છે ખિડકી પતંગ શેની બને કાગળની બને અને પ્લાસ્ટિકની બને ખિડકી શેની બને ખિડકી પ્લાસ્ટિકની બને પણ એ જાડો પ્લાસ્ટિક હોય અને લાકડાની પણ હોય એટલે કાગળ કરતા એ ભારે હોય બરાબર પ્લાસ્ટિકની ખિડકી છે એ કાગળ કરતા ભારે હોય તો અહીંયા ભારે હોય ત્યાં આપણે રાઈટ કરીશું બરાબર ત્યાર પછી અહીંયા શું હતી મોટી બધી માછલી છે કેવી મોટી માછલી છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે ને તમે પાઠ્યપુસ્તક સાથે ખુલ્લું રાખ્યું છે ને જો પાઠ્યપુસ્તકમાં આ માછલી જો કેટલી મોટી છે એનો વજન કેટલો બધો હોય એટલે કે એ ભારે હોય આ માછલી છે નાની છે એટલે એ માછલી હલકી હોય તો આપણે કોને ઓળખ કરવાની છે તો કે ભારે હોય વસ્તુ એને બરાબર ભારે હોય એને રાઈટ કરો તો આ મોટી માછલી છે એ ભારે છે એટલે આપણે ત્યાં રાઈટ કર્યું બરાબર ઉપરનામાં આપણે હલકી વસ્તુ હતી એ આપણે જોઈ એટલે કે એની ઓળખ કરી એમાં આપણે બે બે ચિત્ર આપેલા હતા પછી નીચેનામાં ભારે હોય તેની આપણે ઓળખ કરી એમાં પણ આપણને બે ચિત્ર આપેલા હતા અહીંયા તાળું અને શોર્ટ હતો તો શોર્ટ છે એ હલકો એટલે કે એ હલકી વસ્તુ છે અહીંયા ગેસ સિલિન્ડર છે પણ આ સિલિન્ડર મોટો છે અને આ સિલિન્ડર નાનો છે એટલે કે આ સિલિન્ડર હલકો હોય બરાબર પછી પતંગ અને ફેકી એમાં આપણે ભારે કઈ વસ્તુ છે તો પતંગ છે એ હલકી છે અને ફેકી છે એ ભારે છે ત્યાર પછી બે માછલીઓ છે આ મોટી માછલી છે બરાબર અને આ નાની માછલી છે મોટી માછલી છે વજનમાં ભારે હોય એટલે આપણે ત્યાં રાઈટ કરી અને એને આપણે ઓળખ કરી બરાબર ભારે વસ્તુ હોય તેને આપણે રાઈટ કરવાનું હતું ત્યાં આપણે બે
હતા બરાબર હવે જો અહીંયા આપણે ત્રણ ચિત્ર આપેલા છે ત્રણ ચિત્ર હોય એમાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે એટલે કે ઓછા વજનની વસ્તુ કઈ છે એની આપણે ઓળખ કરવાની છે જો પેલા છે હથોડીનું ચિત્ર બરાબર તો હથોડીનું આ હેન્ડલ છે હાથ તો છે પકડાને નાના હોય પણ આ જે ભાગ છે એ તો લોખંડ હોય તો એ તો વજનવાળી વસ્તુ થઈ ગઈ કે ને આ કપાટ છે પુસ્તકો ભરેલા છે બરાબર તો એ પણ મારી હોય અને આ છે એ કુર્તી છે બરાબર જવો છે તો બરાબર આમાંથી ત્રણ માંથી તમને કઈ વસ્તુ હલકી લાગે એટલે કે ઓછા વજનવાળી લાગે તો કપાટ છે તો સૌથી ભારે છે હથોડી એનાથી ઓછી ભારે થાય અને આ ચપ્પલ છે તે સૌથી ઓછા વજનવાળી એટલે કે હલકી વસ્તુ થઈ કહેવાય હવે ત્યાર પછી સૌથી ભારે હોય તેને રાઈટ કરો પેલા આપણે હલકી વસ્તુને ઓળખ કરી હલકી વસ્તુ હોય ત્યાં આપણે રાઈટ કરવું હવે સૌથી ભારે હોય ત્યાં આપણે રાઈટ કરવાનું છે જો આ છે ટિફિન બોક્સ બરાબર ટિફિન બોક્સ તો ભારે જોઈએ ને ટિફિન હોય પછી અંદર ત્રણ ખાના હોય અંદર ડીશો પણ હોય એટલે કે આ ટિફિન બોક્સ છે આ પાણીની બોટલ છે અને ત્યાર પછી છે ડોલ છે પણ ડોલ છે ખાલી નથી પાણીથી ભરેલી છે એટલે કે ટિફિન કરતાં પણ વધારે વજનવાળી વસ્તુ એ પાણીની ડોલ છે આ ટિફિન છે એમાં ત્રણ ખાના પણ છે પણ એ ખાલી છે એટલે એનો વજન ઓછો છે આ પાણીની બોટલ છે એ ભરેલી હોય તો પણ ટિફિન કરતાં ભારે થઈ શકે નહીં તો પણ એ હલકી જ રહે બરાબર એટલે કે બોટલથી ભારે ટિફિન અને ટિફિનથી ભારે પાણીની ડોલ એટલે કે સૌથી ભારે વસ્તુ છે એ પાણીની ડોલ છે આપણે અહીંથી સૌથી ભારે હોય તેની આપણે ઓળખ કરી તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ બધું પૂર્ણ કરી લેજો હવે તમારે માપ લેતા શીખવું છે ને એટલે કે આપણે માપન કરીએ બરાબર તમારું પાઠ્યપુસ્તક છે ને જો પેજ નંબર 101 ઉપર જો આ છે ને પેજ નંબર 101 ઉપર એમાં તમારું જો ગણિતનું પાઠ્યપુસ્તક છે ને એનું તમારે માપ કરવાનું છે એટલે કે આ ગણિતના પાઠ્યપુસ્તકની પહોળાઈ છે અને આ ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ છે બરાબર તો આપણે આ રીતે આ બે પેજની માપશું તો આ એક પેજ અને માથે થોડું થાય છે બરાબર પછી લંબાઈ માપશું તો આ રીતે એક પેજ અને જે આપણે પહોળાઈ છે ને એના પણ થી થોડી વધારે લંબાઈ થાય છે આ રીતે તમારે એક પેજ અને આ માથે જો ઢાંકણી જેટલું થાય છે આ રીતે તમારે માપ કરવાનું છે તમે માપ કઈ કઈ રીતે લઈ શકો તો કે પેજ થી લઈ શકો આંગળીઓ વડે લઈ શકો ફૂટપટ્ટી થી લઈ શકો પછી તમારી પેન્સિલ થી લઈ શકો એક વસ્તુ રાખીને લઈ શકો તમારા હાથ થી લઈ શકો પછી તમારા પગના ડગલા એક થી એટલે કે એક ડગલું બે ડગલું ત્રણ ડગલું એવી રીતે તમે માપ લઈ શકો છો એટલે કે તમારે પહેલા તમારા ગણિતના પાઠ્યપુસ્તકો વેબ થી માપ લેવાનું હતું હવે તમારી ઘરે ટેબલ હોય તો ટેબલનું તમારે આ રીતે આંગળીઓથી વેબ બનાવવાની અને વેબ થી માપ લેવાનું છે બરાબર આ તમારે પેજ નંબર 101 ઉપર કરવાનું છે ત્યાર પછી જો પેજ નંબર 102 ઉપર બરાબર 102 ઉપર નાનું ટેબલ એટલે કે તમારે જે લખવાનું ટેબલ હોય ને એ લખવાનું ટેબલ છે એમાં તમારે તમારા વેગથી માપ કરી કેટલા વેગનું ટેબલ થાય એ તમારે લખવાનું છે અને ત્યાર પછી તમારી પાસે રહેલી પેન્સિલ પેન્સિલ જો મોટી હોય તો તમારા હાથના વેગ જેવી હશે એટલે કે એક વેગની પેન્સિલ હશે તો તમારે તમારી પેન્સિલનું માપ પણ એ રીતે કરવાનું છે ત્યાર પછી જો આ બોર્ડ છે એ બોર્ડમાં અહીંયા પેન્સિલ ગોઠવી અને તમારે પેન્સિલથી માપ લેવાનું છે બરાબર અત્યારે તો તમે ઘરે છો
કમા કેટલી પેન્સિલ બોર્ડમાં સમય છે એવી રીતના આપણે માપ લઈને કરીશું બરાબર ત્યાર પછી તમે કોઈવાર તમારા મિત્રો હશે એટલા બધા મિત્રો ભેગા થાય ને એ ત્યારે કોઈ લાઈનો છે એવી રમત રમતા હશો બરાબર લંગડી ભરવાની રમત રમતા હશો રમો છો કે નહીં એવી રમત એવી રમત તમને રમવાની ખૂબ જ મજા આવે છે મોઈદાન બે રમતા હશો ત્યારે તમે દાંડિયા વડે મોઈને મારી અને મોઈ જ્યાં સુધી દૂર જાય એનું માપ તમે લાકડીથી લેતા હશો આવી રમત રમવાની અને તમારે લાકડીનું કેટલું માપ કર્યું એની યાદી રાખવાની બરાબર પછી તમે લવલીકા રમતા હશો ત્યારે એક મિત્ર તમારો હોય એક બીજો મિત્ર છે એ કેટલો દૂર ઊભો છે ત્યાં તમે કેટલી લવલી કરીને જઈ શકો છો અથવા કેટલા ડગલા કરીને જઈ શકો છો આવી રીતના તમારે રમવાનું છે અને એમાં માપ લખવાનું છે પછી જો આ પેજ નંબર છે 102 બરાબર પછી આ પેજ નંબર 102 છે ને એમાં જો અહીંયા તમને કોઈ દાંડિયાની રમત આપી છે તમે આમાં પણ જોઈ શકો છો